કોરોનાને પગલે આખા દેશભરમાં લોકડાઉન છે ત્યારે દેશના લોકો ઘરમાં રહીને પોતાનો સમય પસાર કરે છે ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સાથે સંદેશ ન્યૂઝની ટીમે ખાસ વાત કરી અને લોકડાઉનમાં સાંસદ કેવી રીતે સમય પસાર કરે છે આવું જોઈએ। समग्र भारत में जयरे लॉकडाउन की जाहरात कर समग्र लोगडाउन ने समर्थन आप रहा है खास कर तमाम लोग अत्यार घर में जो पुराई चूक्या है पोता दिवस पसार करें खास कर आपने ये उत्सुकता जाना कि लोग दिवस दरमियान शूँ करे जे दिवस व्यतीत करे खास कर जे सैलिब्रिटीओ है जे नेताओं है जे राजनेताओं है पोता जीवन कई रीते दिवस पसार करे आप जुए अमरी साथ आज सदस्य न्यूज पहुँचू है जूनागढ़ सांसद राजेश भाई ચુડાસમાના ઘરે પહોંચે છે। આપ જોઈ શકો છો અત્યારે કે સાંસદ રાજેશભાઈ ચુડાસમા પોતે સાંસદ છે તેમ છતાં અહીં આજે જે લોકડાઉનની પરિસ્થિતિ છે તેમાં તે પૂરતો સમય છે ઘરમાં જ રહે છે અને ઘરમાં જે આજે તેઓ પોતે જે કે કેવું લાગે છે અને શું કેવી રીતે સમય પસાર કરે છે ખાસ કરીને રાજેશભાઈ હું તમને એ પૂછવા માગીશ કે જે રીતે આ લોકડાઉનની પરિસ્થિતિ છે અને શું કેવી રીતે તમે તમારી દિનચર્યા દિવસ પસાર કરો છો। સંદેશ ન્યૂઝના માધ્યમથી આપ સૌને હું એટલી વિનંતી કરું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે લોકડાઉનની જાહેરાત કરી એમાં આપણે સૌ હું આપ સૌને આ વિસ્તારના સાંસદ તરીકે ગીર સોમનાથ તેમજ જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ ઘરે રહેશો તો આપ સુરક્ષિત રહેશો। અત્યારે જે દેશમાં કોરોનાની મહામારીને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની સામે રક્ષણ મેળવવા માટે નરેન્દ્રભાઈ અને આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરી છે તો આપણે સૌ આપણા ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ એવી વિનંતી। તો રૂટિન લોકો પ્રતિનિધિ તરીકે જવાબદારી આપી એટલે રોજિંદા કામ માટે પ્રવાસ અને રહેતો હોય છે સત્ર દરમિયાન દિલ્હી રહેવાનું થતું હોય છે પણ જ્યારે અનાયાસે જે દેશની પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિની સામે અત્યારે પ્રધાનમંત્રીશ્રીએ જે લોકડાઉન જાહેર કર્યું છે એટલે ઘરે રહી રોજિંદી ક્રિયાઓ કરી અને છોકરાઓ સાથે રમત કેરમ રમી અને નાના મોટી રમતો છોકરાઓને જનરલ નોલેજ માટે એમના અત્યારે વેકેશનનો સમય છે તો એમને થોડું ઘણું સ્કૂલનું પણ ના ભૂલાઈ જાય એટલા માટે છોકરાઓને થોડું એ તૈયારી કરાવી અને સાથે સાથે પરિવાર અમારો સંયુક્ત પરિવાર છે એટલે હંમેશા આમ તો બધા ગેસ પર રાંધતા હોય છે પણ અમે અહીંયા સંયુક્ત પરિવાર છે એટલે મોટો પરિવાર છે એટલે અમારે સબ્જી વધારે જોતું હોય એટલે ચૂલા પર દેશી એમનો ટેસ્ટ પણ અલગ હોય છે ત્યારે આજે બે ચાર દિવસથી રોજ સાંજે સબ્જી બનાવવાનું મારા ભાગે આવે છે બાકી હરરોજ મારા પત્ની રેખા અને એમની સાથે મારા બ્રધરના પત્ની છે ભારતીબેન એ બધા અહીંયા રસોઈ બનાવતા હોય પણ હમણાં સાંજની રસોઈ મારા કરીને જ્યારે દિલ્હી રહેવાનું થયું ત્યારે ત્યાંનું રોજ જમવાનું એ ફાવે નહીં એટલે જાતે જ શીખી અને જાતે બનાવી અને ખાવાનું રોજ માટે પ્રયત્ન કર્યો તો એમાંથી એક બે સબ્જીઓ જે મારા ખાસ છે ખાસ કરીને બટેટાનું શાક છે જે અમારા અહીંયા દરિયાઈ પટ્ટી ઉપર ખૂબ તેલ અને વધારે મરચુંને ખાતા હોય તો એ પ્રમાણે બનાવી અને ઘરમાં લોકોને ટેસ્ટ કરાવડાવી સાંજે। તો આતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા કે તેઓ પોતાનું જે દિનચર્યા છે આખી વર્ણવી છે અને ખાસ કરીને પોતાના પરિવાર સાથે જ રહે છે અને લોકોને પણ એવી અપીલ કરે છે કે સુરક્ષિત રહો ઘરમાં રહો અને પરિવાર સાથે સમય વિતાવો એ જ તમારા માટે હિતાવહ છે અને સમગ્ર દેશમાં જે અત્યારે કોરોનાની જે કહેર વચ્યો છે અને જે ભય ફેલાયો છે તેની સામે એક જ માત્ર લોકડાઉન એ જ ઉપાય છે એ જ કરવા માટે તેની અપીલ કરવામાં આવી છે। કેતન સંદેશ ન્યૂઝ જૂનાગઢ।